हेलो स्टूडेंट्स, वेलकम टू एक्यूमेन। सो जीसीआईटीडी सीरीज में 5 वीडियोस आपने कंप्लीट करी चुकिया छे। क्या तो स्टैंडर्ड 6, स्टैंडर्ड 7 एंड स्टैंडर्ड 8। स्टैंडर्ड 9 ना वीडियो नंबर 6 में आपने एंटर करी रिया छे। अत्यार सुधी ना जो 5 वीडियो ना जवा हो तो पहला ये 5 वीडियो जो, केम के इतिहास माटे सौथी इम्पोर्टेंट छे। केम के ज्यारथी सिंधुखीण संस्कृति स्टार्ट थई छे त्यारथी लईने मौर्य, गुप्त, राष्ट्रकूटों ने बधा ज वंशों, आपणे गुजरातना पण वंशों लईने आपणे क्यां सुधी पहोंच्या छे, तो आपणे पहोंच्या छे आपणी राष्ट्रीय लड़त सुधी, के ज्यां अपना क्रांतिकारी हता एमने जे लड़तों चलावी थी बधी लड़तों सुधी आपणे पहोंच्या छे। धीरे धीरे भारतना आजादी तरफ आपणे प्रयाण करी रह्या छे, एटला वीडियोज आपणा कम्प्लीट थई चूक्या छे। तो ए वीडियोज ना जोया हो तो पहला ए 5 वीडियो जोजो, एना पछी तमने अहींया कंईक खबर पड़शे। डायरेक्ट 6th वीडियो ना जोता 5 वीडियो पहला जोजो। ओके, तो विधाउट वेस्टिंग अवर टाइम वी विल स्टार्ट अवर वीडियो। क्वेश्चन नंबर 1, साइमन कमीशन में केटला सभ्यों बनेलू हतु? साइमन कमीशन जे हतु ए केटला सभ्यों बन्यु हतु एवुं अहींया पूछवामां आवेलुं छे। 10 सेकेंड छे तमारी पासे, ट्राई करजो केटला तमारा साचा पड़े छे जोवानुं। 5, 6, 7 के 8 साइमन कमीशन में केटला सभ्यों हता? तो आपणाने खबर छे कि साइमन कमीशन में केटला सभ्यों हता, 7 सभ्यों हता, अने ए साते 7 सभ्यों जे छे एमां एक पण भारतीय न हतो, एटला माटे साइमन कमीशनो विरोध करवामां आव्यो हतो। अने साइमन कमीशनना विरोध थता थता शुं थयुं हतुं? तो लाला लजपतराय जे छे एमनुं मृत्यु थयुं हतुं। ओके, क्यां थयुं हतुं? तो लाहौरमां, लाहौरनी जग्या पर જ્યારે એ ઉતર્યા ત્યાં તો સાઇમન કમિશનનો વિરોધ થયો અને વિરોધમાં લાલા લજપતરાયનું મૃત્યુ થયું હતું, કે જે કોણ હતા? જહાલવાદી નેતા હતા, લાલ, બાલ અને પાલ। લાલ એટલે લાલા લજપતરાય, બાલ એટલે બાલ ગંગાધર તિલક, અને પાલ એટલે બિપિનચંદ્ર પાલ। ઓકે, તો ડિટેલમાં જોઈએ હવે સાઇમન કમિશનનો સમયગાળો તમને પૂછશે ક્યારે, તો સાઇમન કમિશન 1927માં થયું હતું। ઓરિજિનલ સાઇમન કમિશન આવવાનું હતું 1929માં, પણ કાંઈક કારણોસર એને 2 વર્ષ વહેલું નિમવામાં આવ્યું, કે જે 1927માં આવ્યું। તો મોન્ટેગુ ચેમ્ફર્ડ 1919ના સુધારામાં એક જોગવાઈ હતી। શું જોગવાઈ હતી? કે એ સુધારાનો અમલ કઈ રીતે થયો છે તે જોવા માટે 10 વર્ષ બાદ એ કમિશનની, પરંતુ 2 વર્ષ પહેલાં સાઇમન કમિશનની નિમણૂક કરવામાં આવી, અને જ્હોન સાઇમનના અધ્યક્ષતા નીચે। તો પૂછશે સાઇમન કમિશનના અધ્યક્ષ કોણ હતા? ને નીચે 4 સાઇમનો આપી દીધા હોય એમાંથી એક નામ સાચું હોવું જોઈએ, કયું? તો જ્હોન સાઇમન। નીચે રચેલી 7 સભ્યોની સમિતિ હતી, કેટલા? 7 સભ્યો, અને બધા જ 7 સભ્યો અંગ્રેજ હતા અને હિન્દીએ, એટલા માટે એનું શું થયું? તો એનું સામે બહિષ્કાર કરવામાં આવ્યો, અને એનો સાઇમન ગોબેકના નારા લગાવવામાં આવ્યા, અને સાઇમન કમિશનનો વિરોધ થયો હતો। સાઇમન કમિશનમાં કેટલા સભ્યો હતા? 7 સભ્યો। ઓરિજિનલ સાઇમન કમિશન આવવાનું હતું 1929માં, પણ આવ્યું ક્યારે? 1927માં। કેમ કે મોન્ટેગુ ચેમ્ફર્ડ સુધારો 1919માં થયો હતો, ત્યારે એક જોગવાઈ કરવામાં આવી હતી કે 10 વર્ષ પછી એક નિમવામાં આવે એક કમિશન, અને જે જોવે કે કેટલા સુધારાઓ ઇમ્પ્લિમેન્ટ થયા છે। પણ 27માં સાઇમન કમિશન આવ્યું, સાથે 7 સભ્યો અંગ્રેજ, એટલા માટે ભારતીયોએ વિરોધ કર્યો। કઈ જગ્યા પર? લાહોરમાં, અને એમાં લાલા લજપતરાયનું મૃત્યુ થયું હતું। ઓકે, દાંડી કૂચ ક્યારે કરવામાં આવી? જીપીએસસીનો ક્વેશ્ચન, સૌથી મહત્વપૂર્ણ ઘટના ભારત માટે ને ગુજરાત માટે, દાંડી કૂચની તારીખ પૂછી છે। 12 માર્ચ, 12 એપ્રિલ, 30, 29, 30, 31। 10 સેકન્ડ છે, આવો ક્વેશ્ચન આવી શકે છે, એટલે હળવાશમાં નહીં લેવાનું ક્યારે પણ, આવું જો આવી જશે ને તો ભરવાઈ જશો। ઓકે, એટલે આની તારીખ તમારે યાદ રાખવાની કઈ આવશે? તો માર્ચ મહિનાની 12મી તારીખ, અને કયું હતું? 1930નો એ દિવસ હતો। ઓકે, જોઈએ ડિટેલમાં દાંડી કૂચને। 12મી માર્ચ 1930ના રોજ કયું વૈષ્ણવજન તો એને રે કહીએ, જે કોણું હતું? તો નરસિંહ મહેતાનું હતું, પૂછાય છે। વૈષ્ણવજન તો એને રે કહીએ, જે ગાંધીજીનું પ્રિય ભજન હતું એ કોણે લખ્યું હતું? તો નરસિંહ મહેતા। ઓકે, યાદ રાખજો। તો ક્યારે થઈ હતી? તો 12મી માર્ચ 1930ના રોજ શરૂ થઈ હતી દાંડી યાત્રા, કે જે પહોંચી હતી 5મી એપ્રિલ 1930ના રોજ દાંડી, કે જે ક્યાં આવેલું છે? અમદાવાદથી 370 કિલોમીટર નવસારી, અને ત્યાં પહોંચીને પછી 6 તારીખની સવારે 6:30 વાગે ગાંધીજીએ મીઠું ઉપાડ્યું અને કીધું કે મેં નમક કા કાનૂન તોડ દિયા હે, જે શબ્દ ઉચ્ચાર્યા હતા। ઓકે, કઈ વ્યક્તિએ દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવી છે? મહાભિનિષ્ક્રમણ, કઈ વ્યક્તિએ દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવી છે? એક મહાભિનિષ્ક્રમણ આપણને યાદ છે કે ગૌતમ બુદ્ધે જ્યારે ઘર છોડ્યું હતું એને પણ મહાભિનિષ્ક્રમણ કહેવામાં આવતું હતું, પણ અહીંયા શું પૂછ્યું છે કે દાંડી કૂચ જે થઈ હતી, કઈ થઈ હતી? 12 માર્ચ 1930ના રોજ શરૂ થઈ હતી અમદાવાદથી, અને નવસારી પહોંચી હતી 5 એપ્રિલ 1930, જેને કોણે સરખાવી હતી મહાભિનિષ્ક્રમણ તરીકે? તો એ હતા મહાદેવભાઈ દેસાઈ, કે જે ગાંધીજીના રહસ્યમય મંત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે। ઓકે,
જોઈએ. 6 એપ્રિલ 1930 સવારે બરાબર 6:30 કલાકે દરિયા કિનારે જામેલા મીઠામાંથી મીઠું ઉપાડીને ગાંધીજીએ શું કીધું, મેને નમક કા કાનૂન તોડ દિયા. અને એ સમયે ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું, હું બ્રિટિશ સામ્રાજ્યમાં ઇમારતમાં લૂણો લગાડું છું, કે તેવા શબ્દો. અને એમાં મહાદેવભાઈ દેસાઈએ શું કીધું હતું, આને દંડીકૂચને મહાવિનિષ્ક્રમણ સાથે સરખાવી હતી. ઓકે, ક્લિયર. ડોમિનિયન સ્ટેટ્સ એટલે શું, આ પૂછાયું છે જીપીએસસીમાં. સાંસ્થાનિક સ્વરાજ, સંપ્રદાયિતા, પૂર્ણ સ્વરાજ કે સરમુખત્યારશાહી, શું પૂછે છે? ડોમિનિયન સ્ટેટ એટલે શું? ભારતના લોકો આઝાદી માંગતા હતા ત્યારે અંગ્રેજોએ ભારતના જે 3-4 લોકો હતા એમને ડોમિનિયન સ્ટેટ્સની માંગ કરી હતી, પણ અંગ્રેજોએ એનો સ્વીકાર કર્યો ન હતો. તો એ જ પૂછે છે કે એ ડોમિનિયન સ્ટેટ્સ એટલે શું, એનો ડિટેલ બતાવો કે ડોમિનિયન સ્ટેટ એટલે શું. તો ડોમિનિયન સ્ટેટ્સ એટલે શું થાવે કે સંસ્થાનિક સ્વરાજ. શું આવે? સાંસ્થાનિક સ્વરાજ. ઓકે, નેહરુ કમિટી બહુ ઇમ્પોર્ટન્ટ કમિટી છે. નેહરુ કમિટીએ શું કર્યું હતું, તો સાયમન કમિશનના બહિષ્કાર થતા હિન્દી વઝીર બર્કનેડે સાયમન કમિશનનો ખરડો રજૂ કરતા જણાવેલ કે હિન્દના નેતાઓ, શું જણાવેલ કે હિન્દના નેતાઓને બધા પક્ષોને અનુકૂળ બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર તેને વિચાર કરશે. ઓકે, તો હવે આ લોકોએ શું કર્યું, આ લોકોએ ઘડવાનું ચાલુ કર્યું. તો આ આહવાનોનો પડકાર સમજીને હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, કે જેની સ્થાપના 1885માં 26 ડિસેમ્બરના રોજ થયું હતું, 26/12/1885માં થયું હતું. ક્યાં થયું હતું, તો મુંબઈમાં થયું હતું. આ પૂછાય છે, આ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના પૂછાય છે 1885, 26 ડિસેમ્બરના રોજ મુંબઈ ખાતે. એના પ્રથમ હતા વ્યોમેશ ચંદ્ર બેનર્જી, અને એમાં ટોટલ 9 કરારો કરવામાં આવ્યા હતા, 9. આ પણ પૂછાય છે. તો શું થયું હતું, હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ મોતીલાલ નહેરુના પ્રમુખ પદે નહેરુ કમિટીની રચના કરી. હવે પૂછાય કે નહેરુ કમિટીની રચના નીચેનામાંથી કોના અધ્યક્ષ પદે થઈ હતી. નામ આપે મોતીલાલ નહેરુ, જવાહરલાલ નહેરુ, બીજા બે નહેરુ નીચે મૂકે અને પૂછે તો આપણે ભરવાઈ જઈએ. ઓકે, તો મોતીલાલ નહેરુના પ્રમુખપણા નીચે નહેરુ કમિટીની રચના કરવામાં આવી હતી, જે અહેવાલ આપ્યો હતો નહેરુ અહેવાલ તરીકે ઓળખાય છે, જેમાં સાંસ્થાનિક સ્વરાજ એટલે કે ડોમિનિયન સ્ટેટ્સ. તો ડોમિનિયન સ્ટેટ્સનો મતલબ શું હતો, કે સ્વતંત્ર ન્યાયતંત્ર હોવું જોઈએ, મૂળભૂત અધિકારો હોવા જોઈએ, પુખ્ત વય મતાધિકાર વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ અંગ્રેજોએ શું કર્યું હતું, એની સ્વીકાર કર્યો નહીં. એટલે કે ડોમિનિયન સ્ટેટ્સ માટે નહેરુ કમિટી મળી હતી કે જેના અધ્યક્ષ હતા મોતીલાલ નહેરુ, અને એમને શું કીધું હતું, તો અમને સાંસ્થાનિક સ્વરાજ એટલે કે ડોમિનિયન સ્ટેટ્સ જોઈએ છે, કે જે સ્વતંત્ર ન્યાયતંત્ર સ્થાપી શકે, મૂળભૂત અધિકારો હોઈ શકે અને પુખ્ત વય મતાધિકારોની બાબતોનો સમાવેશ કર્યો હતો, પણ જેનો અંગ્રેજોએ બહિષ્કાર કર્યો કે ના પાડી દીધી. મુનફર્ડ સુધારામાં જરૂરિયાતો માટે કેટલા વર્ષે કમિશનની મોજ એની જોગવાઈ હતી. મોન્ટેગ્યુ ચેમ્ફર્ડ, હમણાં જ આપણે જોયો 1919માં મોન્ટેગ્યુ ચેમ્ફર્ડનો સુધારો કરવામાં આવ્યો હતો, કે જેમાં સુધારાની જરૂરિયાતોને કેટલા વર્ષે કમિટી નિમવી, હમણાં જ ભણાવ્યું તમને આની 2 સ્લાઇડ પહેલાં. 20 વર્ષ 10 વર્ષ 7 વર્ષ કે 5 વર્ષ. ઓકે, તો મોન્ટેગ્યુ ચેમ્ફર્ડ સુધારા પછી શું કીધું હતું, દર 10 વર્ષ એટલે 1919માં થયું હતું, એના પછી 1929માં જે હતું કમિશન નિમવાનું હતું, પણ કમિશન નિમાયું 1927માં. પણ અહીંયા શું પૂછ્યું છે, કાર્ય નિમવા માટે, તો 10 વર્ષ. તો 1927માં થયું, તો સાયમન કમિશન નિમાયું, જેના સભ્યો કેટલા હતા, 7, અને દરેક સભ્યો અંગ્રેજ હતા, એટલા માટે ભારતમાં તેનો વિરોધ થયો. લાહોર નામની જગ્યા પર લાલા લજપતરાયનું મૃત્યુ થયું અંગ્રેજોના લાઠીચાર્જમાં. એ અંગ્રેજોનો લાઠીચાર્જ કોણે કરવામાં કીધું હતું, તો એ લાઠીચાર્જ કર્યો હતો સોન્ડર્સના કહેવાથી. અને સોન્ડર્સની હત્યા કોણે કરી હતી, ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવે સોન્ડર્સની હત્યા કરી હતી. સાયમન કમિશનનો વિરોધ કરતા લાઠીચાર્જમાં કોનું મૃત્યુ થયું, હવે આ તો ખોટો પડવો જ ના જોઈએ, કેમ કે 2 વખત મેં તમને કીધું છે, 2 વખત ના કે 1 વખત, 2 વખત આના પહેલાંના વિડીયોઝમાં પણ કહેતો આવ્યો છું, કેમ કે આ ક્વેશ્ચન્સ તમને પૂછાવાની શક્યતા છે. સાયમન કમિશનનો સમયગાળો પૂછે 1927, ઓરિજિનલી આવું જોતું તો 1929માં, આવું પણ કોઈ વખત પૂછી રાખે કોઈનું મગજ ફરેલું હોય તો. સાયમન કમિશનનો વિરોધ કરતા લાઠીચાર્જમાં કોનું મૃત્યુ થયું હતું, તો એ કોણ હતા, આપણા લાલા લજપતરાય, કે જે લાલ બાલ અને પાલના ત્રિપુટીઓમાં એક હતા, જે પંજાબ કેસરી તરીકે પણ એમને ઓળખવામાં આવતા હતા. શું કહેતા હતા, પંજાબ કેસરી તરીકે. કે આ સાયમન કમિશનના વિરોધમાં લાલા લજપતરાયની સાથે સાથે જવાહરલાલ નહેરુ અને ગોવિંદ વલ્લભ પંતને પણ લાઠીચાર્જનો સામનો કરવો પડેલો હતો, પણ સૌથી વધુ લાઠીચાર્જ લાલા લજપતરાય પર થયું હતું અને એના માટે એમનું મૃત્યુ થયું હતું. ઓકે,
ભારતીયોએ શું કર્યું હતું? બહિષ્કાર કર્યો. કોનો? સાઇમન કમિશનનો. એ સાઇમન કમિશન માટે સભાઓ નીકળી, બધું થયું, અને એમાં સરકારી દમણ નીતિનો ભોગ કોણ બન્યું હતું? લાલા લાજપત રાય, ગોવિંદ વલ્લભ પંત અને જવાહરલાલ નહેરુ પણ બન્યા હતા. અને લાહોરની સરઘસની આગેવાની લેતા, લાહોરના સરઘસની આગેવાની કોણે લીધી છે એવું પણ તમને જોવું છે. લાહોરના સરઘસની સાઇમન કમિશનના વિરોધમાં લાહોરમાં જે સરઘસ નીકળ્યું હતું એની આગેવાની કોણે લીધી હતી? તો એની આગેવાની લીધી હતી લાલા લાજપત રાય, કે જે પંજાબ કેસરી તરીકે જાણીતા હતા, કે જેમણે ધ પ્યુપિલ નામનું અખબાર પણ લખ્યું છે. ઓકે, યાદ રાખજો. અને તેમનું અવસાન થાય છે. લાલાજીના મૃત્યુના સમાચારથી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ વગેરે ક્રાંતિકારીઓએ લાઠીચાર્જનો આદેશ કોણે આપ્યો હતો? તો એ હતો સોન્ડર્સ. સોન્ડર્સની હત્યા કરી દીધી હતી. ઓકે, સોન્ડર્સની હત્યા કરી દીધી હતી. કયો સમયગાળો? 1927નો સમયગાળો. ઓકે, અને 1932માં ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને જે છે ફાંસી આપવામાં આવી હતી. નેતાજીનું હુલામણું નામ કોને મળ્યું હતું? નેતાજીનું હુલામણું નામ કોને મળ્યું હતું? તો ઈઝી છે. આમના નામ પરથી પરાક્રમ દિવસ ઉજવવામાં આવે છે. આમના જન્મ દિવસ, પરાક્રમ દિવસ. શું હોય છે? પરાક્રમ દિવસ. તો નેતાજીનું હુલામણું નામ કોને મળ્યું હતું? તો નેતાજીનું હુલામણું નામ મળ્યું હતું આપણા સુભાષચંદ્ર બોઝ, કે જેમણે શું કહ્યું હતું? ચલો દિલ્હી અને તું મુજે ખૂન દો મેં તુમે આઝાદી દૂંગા, જે તેમણે કહ્યું હતું. ઓકે, આ બે વસ્તુ. બીજું, ફોરવર્ડ બ્લોક નામની સંસ્થા સ્થાપી હતી 1939માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાંથી છૂટા પડીને. ઓકે, બીજું શું કહ્યું હતું? તો હરિપુરા જે સુરતમાં આવ્યું હતું ત્યાં 1938માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની જે સભા ભરાઈ હતી એના અધ્યક્ષ પણ હતા. કઈ જગ્યા પર? સુરતના. ક્યાં જગ્યા પર? હરિપુરામાં. તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, કે જે 1885ના 26મી ડિસેમ્બરે શરૂ થયું હતું, જેના પ્રથમ અધ્યક્ષ હતા વોમેશચંદ્ર બેનર્જી. ઓકે, અને વોમેશચંદ્ર બેનર્જીના પ્રથમ અધ્યક્ષ હતા. તો આવા જે અધિવેશનો હતા એમાં ગુજરાતમાં 4 અધિવેશનો ભરાયા. એ 4 અધિવેશનોમાં સૌથી પહેલું 1902માં અમદાવાદમાં હતું, 1907માં સુરતમાં હતું, 1921માં ફરીથી અમદાવાદમાં ભરાયું, અને 1938માં ફરીથી ક્યાં? હરિપુરા સુરત, કે જેના અધ્યક્ષ કોણ હતા? તો એ હતા સુભાષચંદ્ર બોઝ, કે જેમને નેતાજીના હુલામણા નામથી ઓળખવામાં આવતા હતા. અને એમનો જન્મદિવસ એટલે પરાક્રમ દિવસ, કે જેને ઓળખવામાં આવે છે 23 જાન્યુઆરી. કયો? 23 જાન્યુઆરી પરાક્રમ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. એક દિવસ હોય છે 26મી ડિસેમ્બર. 26મી ડિસેમ્બર રિસન્ટલી હયું કે 26મી ડિસેમ્બરને કયો દિવસ તરીકે ઓળખવામાં આવે છે? ઓકે, 26મી ડિસેમ્બરને કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે? સર્ચ કરો 26મી, કેમ કે રિસન્ટ થયું છે, 1-2 વર્ષ જ થયા છે. 26મી ડિસેમ્બર રિલેટેડ ટુ શીખ કમ્યુનિટી છે. 4 બાળકો હતા, એમના મૃત્યુ થયા હતા એટલા માટે. કયો આવે? તો વીર બાલ દિવસ. 26મી ડિસેમ્બર શું છે? વીર બાલ દિવસ ઇમ્પોર્ટન્ટ. બીજું આવે છે 15મી નવેમ્બર જનજાતીય ગૌરવ દિવસ. કયો? 15મી નવેમ્બર જનજાતીય ગૌરવ દિવસ. પછી શું આવે છે? 12મી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદનો. ઓકે, સ્વામી વિવેકાનંદ વિશે 12મી જાન્યુઆરીએ, તો એનો પણ એક દિવસ આવે છે, એ પણ તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ સ્લાઇડ પર જઈએ. સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યાં થયો હતો? તો ઓરિસ્સા રાજ્યના કટક શહેરમાં થયો હતો. ક્યારે? 23મી જાન્યુઆરી 1897માં. યાદ રાખજો, આ પૂછાય છે, જન્મ તારીખ પૂછાય છે 1897, યાદ રાખજો. તો કોણ હતા? સુભાષચંદ્ર બોઝનો જન્મ 1897માં. અને 1893માં શું થયું હતું? 1893માં શિકાગોમાં ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે હાજરી આપી હતી. ઓકે, તેમના પિતા કોણ હતા? તો રાયબહાદુર જાનકીનાથ. અને તેમના માતા કોણ હતા? તો એ હતા પાર્વતી દેવી. ઓકે, આ બંગાળી છોકરો બ્રિટિશ સરકારમાં વફાદાર સેવક બનશે તેવી ભવિષ્યવાણી વિચારી હતી, જેણે ભારતની બ્રિટિશ હકુમત સામે સ્વતંત્ર સેનાની તરીકે કામ કર્યું હતું. કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાંથી તેમણે શું કર્યું હતું? કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાંથી તેમણે ખૂબ સારા ગુણોથી પરીક્ષા પાસ કરી, અને વધુ અભ્યાસ અર્થે ક્યાં ગયા? તો એ ઇંગ્લેન્ડ ગયા હતા. ઇંગ્લેન્ડ, કે જ્યાં ગાંધીજી પણ ગયા હતા. ઓકે, ત્યાંથી ખૂબ અઘરી ગણાતી ICS એટલે કે ઇન્ડિયન સિવિલ સર્વિસીસની પરીક્ષામાં 4થા નંબરે ઉત્તીર્ણ કરીને તેઓ કોલકાતા પાછા ફર્યા. કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાં અંગ્રેજી અધ્યાપક ઓટ દ્વારા રંગભેદી નીતિઓ અને ભારતીય વિદ્યાર્થીઓના અપમાનજનક વર્તન અને સ્વઅભિમાનના કડવા અનુભવોએ તેમને માનસમાં ક્રાંતિના બીજ રોપ્યા. તેમને ભારતના સ્વતંત્ર સંગ્રામમાં ખૂબ રસ હતો, યાદ રાખજો. તેઓ હિન્દી મહાસભાના સક્રિય કાર્યકર્તા બની ગયા. તેઓ રાષ્ટ્રીય સ્વરાજ પક્ષમાં જોડાઈ, ક્યારે? 1923માં રાષ્ટ્રીય સ્વરાજ પક્ષમાં જોડાયા, અને ખૂબ જ ટૂંકા સમયમાં યુવાનોમાં અતિપ્રિય બની ગયા. સવિનય કાનૂનભંગની લડતમાં તેઓ મોખરે રહ્યા હતા.
सविनय कानून भंगनी लड़त में तेओ मुखरे रहा था अने जेलवास बैठ्यो हतो। ईस्वीसन 1938 में मात्र 41 वर्षनी उमरे शुं कर्युं हतुं तेमणे हरिपुरा सूरत में कांग्रेस अधिवेशन की प्रमुख स्थापना थी हती एमनी। क्यारे 1938 में 41 वर्षनी वये सूरत हरिपुरा अधिवेशन में इंडियन नेशनल कांग्रेस ए अध्यक्ष बन्या हता। हाल इंडियन नेशनल कांग्रेस अध्यक्ष कोण छे तो मल्लिकार्जुन खड़गे, अने सौ प्रथम इंडियन नेशनल कांग्रेस अध्यक्ष कोण हता तो व्योमेश चंद्र बेनर्जी 1885 26 डिसेम्बर रोज। अने सौ प्रथम अंग्रेज अधिकारी पूछे तो ए आवशे जॉर्ज ह्यूल, अने सौ प्रथम महिला पूछे तो कोण आवशे जे तमारे आंसर आपवानो छे, सौ प्रथम महिला। ओके, सौ प्रथम महिला रीड करजो, क्यांक ने क्यांक जीसीएटी માં એનું નામ આપેલું છે। सुभाष चंद्र बोस ना विचारों ने गांधीजी विचारों साथे सरखा मेळ न बंधा तेमणे शुं कर्युं तो फॉरवर्ड ब्लॉक नामनी संस्था स्थापी, के जे स्थापी 1939 માં फॉरवर्ड ब्लॉक नामनी संस्था स्थापी। पण इन शॉर्ट तो सुभाष चंद्र बोस जे हता एमनो जन्म क्यां थयो हतो, तो एमनो जन्म कटक ओडिशा में थयो हतो। क्यारे थयो हतो? 1897 23 जानुआरी ना रोज थयो हतो। ओके, 1897 23 जानुआरी एमना पिता जे हता राय बहादुर जानकीनाथ बोस हता, अने एमना माता हता ए पार्वती देवी हता। ओके, बीजुं शुं हतुं? ए अभ्यास अर्थे क्या गया था? तो इंग्लैंड गया था, जहाँ तेमने इंडियन सिविल सर्विसेज की परीक्षा चौथा नंबरे पास करी, अने फरीथी प्रेसिडेंसी कॉलेज में जहाँ तेमने अभ्यास करी हतो त्यां ए अंग्रेजना प्राध्यापक जे हता, अंग्रेज अध्यापक ऑट द्वारा रंगभेदनी नीतिना कारणे तेमने शुं थयुं के हवे तो आपणे आजादी मेळवी ज पड़शे, तेथी तेमने शुं कर्युं तो तेमने स्वराज पक्षमां जोड़ाया 1923 में, अने त्यार पछी तेमने सविनय कानून भंगमां पण मोखरे रह्या हता। अने 1938 में 41 वर्षनी वये इंडियन नेशनल कांग्रेसनुं जे अधिवेशन भरायुं हतुं सूरत हरिपुरा खाते, जेना अध्यक्ष बन्या। ओके, अने 1939 में शुं थयुं तो गांधीजी साथे अणबनाव बन्या, अने एना माटे एमणे त्यांथी एमनुं राजीनामुं आपीने फॉरवर्ड ब्लॉक नामनी संस्था स्थापी, अने પછી ધીરે ધીરે કરીને આઝાદી માટે એમણે કામ કરવાનું શરૂ કર્યું। એમણે ચલો દિલ્હી અને શું કર્યું, તું મુજે ખૂન દો મેં તુમે આઝાદી દુગાના બે સ્લોગનો આપેલા હતા। ઓકે, નેક્સ્ટ જોઈએ, હિન્દુસ્તાનના વિભાજન સમયે ભારતમાં કયા અંગ્રેજ ગવર્નર જનરલ હતા? મોન્ટેગ્યુ ચેમ્ફર્ડ, વેલેસ્લી, માઉન્ટબેટન કે ડેલહાઉસી? હિન્દુસ્તાનના વિભાજન સમય એટલે હિન્દુસ્તાનનો વિભાજનનો સમય એટલે 1947નો સમયગાળો। હવે આ લોકોના સમયગાળા જો તમને ખબર હોય તો તમે થોડુંક આને એલિમિનેટ કરી શકો છો। કે ડેલહાઉસીનો સમયગાળો આપણે જોયો તો એને કંઈક લગભગ 1848થી લઈને કંઈક 1856 કે 54 સુધીનો સમયગાળો હતો। આઈ એમ નોટ શ્યોર, કેમ કે 54માં એને કામ પણ કર્યું હતું, એટલે 54 કે 56 બેમાંથી એક છે, પણ 1848માં ચાલુ કર્યું હતું ડેલહાઉસીએ કામ કરવાનું, જેને તાર અને ટપાલ સેવા પણ શરૂ કરી હતી। ભારતની સૌ પ્રથમ રેલવે કે જે મુંબઈથી થાણે સુધી ગઈ હતી, કે જેનું નામ બ્લેક બ્યુટી હતું, એ પણ એમના સમયમાં શરૂ થઈ હતી। બીજું શું થયું હતું એમના સમયમાં, તો વિધવા પુનઃલગ્ન ધારો અને બાળ લગ્નનો જે ધારો હતો એ પસાર થયો હતો। ઓકે, બીજું શું કામ કર્યું હતું એમણે, તો પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટની પણ સ્થાપના કરેલી હતી। કોના સમયમાં થઈ હતી? તો એ હતો લોર્ડ ડેલહાઉસી। ઓકે, પણ એનો સમયગાળો તો જૂનો છે, આપણે 1947ની આજુબાજુનો જોવાનો છે। વેલેસ્લીની સહાયકારી યોજના એટલે આપણને ખબર છે, પણ આનો પણ બહુ જ જૂનો સમયગાળો આવે છે। તો હવે રહ્યા કોણ? મોન્ટેગ્યુ ચેમ્ફર્ડ છે, આપણને ખબર છે લગભગ 1919 કે એની આસપાસ આવ્યા હતા, બરાબર। તો હવે કોણ રહ્યું? તો ફક્ત લોર્ડ માઉન્ટબેટન, કે જે હિન્દુસ્તાનના વિભાજન સમયે અંગ્રેજ ગવર્નર જનરલ હતા, કે જે ભારતના અંગ્રેજ છેલ્લા અંગ્રેજ ગવર્નર જનરલ પણ કહેવાય છે। ઓકે, લોર્ડ માઉન્ટબેટન, અને પ્રથમ ભારતીય ગવર્નર જનરલ પૂછાય તો સી રાજગોપાલાચારી। ડિટેલમાં જોઈ લઈએ, હિન્દ સ્વતંત્ર ધારો 1947, વાઇસરોય માઉન્ટબેટનની યોજના અનુસાર બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વતંત્ર ધારો જુલાઈ 1947 પસાર કર્યો, જેમાં શું થયું હતું, ભારતીય પ્રથમ ગવર્નર જનરલ તરીકે માઉન્ટબેટન હતા, અને પાકિસ્તાનના કોણ હતા, તો નવાબ જિન્હાને પસંદ કર્યા। આ ધારાથી હિન્દને પરાધીનતાનો અંત આવ્યો, માટે ગાંધીજીએ બ્રિટિશ સરકાર દ્વારા હિન્દને આપવામાં આવેલો એકમાત્ર શ્રેષ્ઠ અને શ્રેયકર ધારો કહે છે। કોણ કહે છે? ગાંધીજી કહે છે। કયા ધારાને? તો હિન્દ સ્વતંત્ર ધારો 1947, ઓકે, જુલાઈ 1947નો। કોણ કહે છે? ગાંધીજી કહે છે। શું કહે છે? બ્રિટિશ સરકાર દ્વારા હિન્દને આપવામાં આવેલો એકમાત્ર શ્રેષ્ઠ અને શ્રેયસ્કર ધારો કહે છે। બ્રિટિશ શાસનના અંતિમ વાઇસરોય માઉન્ટબેટન દ્વારા સત્તાની સોંપણી કાર્યવાહીની શરૂઆત નવી દિલ્હીના એક સમયમાં યોજી, જેમાં 14 ઓગસ્ટ 1947 મધ્યરાત્રિએ આઝાદી મળી, એટલે કે યુનિયન જેક જે છે, ઇંગ્લેન્ડનો ઝંડો યુનિયન જેકને ઉતારીને ભારતનો તિરંગો લહેરાવવામાં આવ્યો, એટલે કે માઉન્ટબેટને ભારતને સ્વતંત્રતા આપતા દસ્તાવેજો, પ્રથમ હિન્દ ગવર્નર જનરલ તરીકે નિયુક્ત થયેલા સ્વતંત્ર એટલે ચક્રવર્તી સી ગોપાલાચારીને સોંપ્યા।
ओके, तो कोण હતા સૌ પ્રથમ ભારતીય ગવર્નર જનરલ? ચક્રવર્તી રાજગોપાલાચારી. અને છેલ્લા અંગ્રેજ ગવર્નર જનરલ પૂછે તો કોણ આવે? માઉન્ટબેટન. ઓકે, તો અહીંયાથી આપણાને આટલી ખબર પડે છે. તો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. આઈ હોપ કે આ વિડીયો તમને સારો લાગ્યો હશે. ડિટેલમાં ભણાવ્યું છે, લાઈવ હાઇલાઇટ્સ પણ કરી આપ્યા છે કે કયા પર તમારે ફોકસ કરવાનું છે અને ત્યાંથી જ ક્વેશ્ચન નીકળવાના છે. આઈ હોપ કે હવે નોન ટેકનિકલ તમને અઘરું નહીં લાગતું હોય, અને હજુ પણ અઘરું લાગતું હોય તો મારો નંબર છે, ત્યાં તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. આ મારો નંબર છે, આના પર તમે જઈને કોન્ટેક્ટ મને કરી શકો છો. અને જે પણ તમને ભણવું હોય મને કહો, વિધાઉટ ચાર્જ આપણે ભણાવીશું. ટેન્શન નહીં લેવાનું, વિધાઉટ ચાર્જ તમને ભણાવીશું. ઓકે, ડન. તો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ વેરી મચ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને અમારા કોન્ટેક્ટમાં રહો. પાસ કરાવવાની જવાબદારી અમારી છે. નોન ટેકનિકલ હવે અઘરું નહીં લાગે, ટેન્શન ના લેતા. અઘરું લાગતું હોય તો મને કહેજો, હું તમને સ્ટ્રેટેજી બતાવીશ. ઓકે, ચાલો, થેન્ક યુ.